નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ જોન સ્નીડર અમાન સાથે કાળા નાણાં સહિત મહત્વના મુદ્દે મંત્રણા હાથ ધરતા પ્રધાનમંત્રી મોદી. કાળું નાણું સંતાડનાર કરચોરોની માહિતી આપવા સ્વિટ્ઝર્લેન્ડ ઉપર દબાણ કરશે ભારત. ગુલબર્ગ હત્યાકાંડમાં દોષિત ઠરેલાને સજાનું ફરમાન થવાનું હોવાથી અદાલત પરિસરમાં ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત. કુલ 24 દોષિત પૈકી 11 આરોપી ઉપર સાબિત થયો છે હત્યા કરવાનો આરોપ. ઉકાઈ અને કાકરાપાર જેવા વિરાટ જળાશયની કેનાલોનું સમારકામ કરવા માટે 1,190 કરોડની ફાળવણી કરતા મુખ્યમંત્રી. નાની મોટી કેનાલનું સમારકામ હાથ ધરાતા આદિવાસી ખેડૂતોને મહત્તમ ફાયદો થવાની આશા. નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત હોર્ટિકલ્ચર મહાસંગમમાં પ્રયોગશીલ ખેડૂતો વચ્ચે હાજર રહ્યા કૃષિમંત્રી રાધામોહનસિંહ. ફાયદાની ખેતી શીખવી ખેડૂત પરિવારોની આવક બમણી કરવા દેશભરમાં યોજાઈ રહ્યા છે હોર્ટિકલ્ચર મહાસંગમ. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની 2 દિવસીય કતારની યાત્રા પૂર્ણ કરી સ્વિટ્ઝર્લેન્ડના શહેર જીનીવા પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી 5 દેશની આ યાત્રાના 3જા તબક્કામાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂકશે. જીનીવામાં પીએમ વહેલી સવારે સ્વીસ રાષ્ટ્રપતિની મુલાકાત કરી હતી અને તેમની સાથે પ્રતિનિધિમંડળ સ્તરીય વાર્તા કરશે. પ્રધાનમંત્રી દ્વારા ભારતીયોના કાળા નાણાં મામલે સહયોગ વધારવા ઉપર વાતચીત થવાની છે. બંને દેશ એવું ઈચ્છે છે જેનાથી કાળાધનની માહિતીનું આદાન પ્રદાન થઈ શકે. સાથે જ પ્રધાનમંત્રી વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા એક સમૂહ સાથે પણ વાતચીત કરશે. પરમાણુ સામગ્રીના પુરવઠાકાર એવા રાષ્ટ્રોના જૂથમાં સભ્યપદ હાંસલ કરવા માટે ભારતને સ્વીસ સરકારનો ટેકો મેળવવો જરૂરી છે. વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો દરમિયાન અમદાવાદના મેઘાણીનગરમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં સર્જાયેલા હત્યાકાંડમાં દોષિત ઠેરવેલા 24 આરોપીઓને સ્પેશિયલ કોર્ટ આજે સજા સંભળાવશે. આ કેસમાં સ્પેશિયલ કોર્ટ ડેઝિગ્નેટેડ કોર્ટના સ્પેશિયલ જજ પીબી દેસાઈની કોર્ટમાં સુનાવણી યોજવામાં આવશે. દોષિત ઠરેલા આરોપીઓને સાબરમતી જેલમાંથી લાવવાના હોવાથી સીઆઈએસએફ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સવારથી જ કોર્ટ પરિસરમાં ચુસ્ત સુરક્ષા ગોઠવાઈ દેવાઈ છે. મહત્વનું છે કે ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 69 લોકોની હત્યા થઈ હતી. આ કેસમાં ગત ગુરુવારે સ્પેશિયલ કોર્ટે 36 આરોપીઓને નિર્દોષ જ્યારે 24 આરોપીઓને દોષિત ઠેરાવ્યા હતા. દોષિત આરોપીઓને કોર્ટે તાત્કાલિક કસ્ટડીમાં લઈ જેલના હવાલે મોકલી આપ્યા હતા. ઉકાઈ કેનાલ અને કાકરાપાર યોજનાના કમાન્ડ વિસ્તારમાં રૂપિયા 1,190 કરોડના વધુ ખર્ચે નહેર સુધારણાના વિવિધ કાર્યો માટેના એક્શન પ્લાનને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંજૂરી આપી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ટ્વીટ કરી આ વાતની પુષ્ટિ કરી હતી. આ એક્શન પ્લાન અંતર્ગત તબક્કાવાર રીતે નહેર સુધારણાના કાર્યો, પિયત મંડળીઓ હસ્તકની નહેરોની સુધારણાના કાર્યો અને નહેરો પર આવેલ બ્રિજ પહોળા કરવાના કાર્યો હાથ ધરવામાં આવશે. ગુજરાતભરમાં ફેલાયેલા કેનાલોના નેટવર્કને વધુને વધુ સુદૃઢ બનાવવા રાજ્ય સરકારે પ્રતિબદ્ધતા દર્શાવી છે. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ભારત સરકારના કૃષિ મંત્રાલય અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે દેશભરના બાગાયતી ખેતી અંગે 2 દિવસીય રાષ્ટ્રીય હોર્ટી સંગમ કાર્યક્રમનો પ્રારંભ ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાધામોહનસિંહના હસ્તે કરવામાં આવ્યો હતો. જોઈએ એક અહેવાલ. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાધામોહનસિંહના હસ્તે હોર્ટી સંગમ 2016નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય સરકારના અનેક મંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસીય હોર્ટી સંગમ કાર્યક્રમમાં 13 રાજ્યોના 300થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો. ત્યારે કૃષિમંત્રીએ પણ આ પ્રસંગે હાજર તમામને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાથી વાકેફ કર્યા હતા. उसका क्रियान्वयन देखिए से हमने आपके लिए खुला विश्वविद्यालय भी खोल रखा है. आप इस विश्वविद्यालय में आइए या ना आइए और अपने घर पर भी रहकर इस विश्वविद्यालय की इतनी जानकारी या इससे ज्यादा जानकारी दे सकते हैं. ये बहुत पहले होना चाहिए. मार्केटिंग छोटी व्यवस्था सरकार से पूरी पड़ना के इतने बागा इतना खूब सारो
ભવિષ્ય છે, વિકાસની તકો છે અને ખેડૂતો અને ખૂબ લાભ મળશે. સંગમ પ્રદર્શનમાં બિહારની શાહી લીચી, પશ્ચિમ બંગાળની ચાઇના લીચી, જમ્મુ કાશ્મીરનું કેસર, અખરોટ, બદામ, ખુમારી, આંબાની જાતના વિવિધ ફળ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને 99 જેટલી બીમારીના રામબાણ સમાન વિશ્વ પ્રસિદ્ધ કાશ્મીરી કેસરે પણ ઉત્સુકતા જગાડી હતી અને તેની ખેતી ખેડૂતો માટે મોટો આર્થિક આધાર સાબિત થઈ શકે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રેગ્નન્સી મેં અગર લેડીઝ લોગ ખાયેંગે તો ઉસકા બચ્ચા ગોરાપન મેં આતા હૈ, અગર કિસી કો બડે બીમારી લગ જાય ઉપર વાલે બચ્ચા હૈ ઉસકો ભી લગતા હૈ કેસર ઝ્યાદા મતલબ કરો લાખો રૂપિયા લગતા હૈ ઉસસે અગર યુઝ હમ પહેલે હી કેસર કરેંગે તો ઉસસે ભી બચ જાતા હૈ ઓર બચ્ચોં કો જો મેમોરી કે લિયે અચ્છા હૈ. અલગ અલગ રાજ્યોના ખેડૂતો આ પ્રકારના પ્રદર્શનથી અવનવી ટેકનિકની આપલે કરી શકે છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પણ આ પ્રકારની વિવિધ ખેત પેદાશોને અજમાવી સારી હરિયાળી ક્રાંતિ લાવી શકે છે. નેશનલ લેવલનો આવો મેળો કરવાથી અમારા જેવા બાગાયતદાર ખેડૂતો અને મૂલ્યવર્ધન કરતા ખેડૂતોને સમગ્ર દેશની અંદર આ અમારી પ્રોસેસ આઇટમો રજૂ કરવાનો જે ચાન્સ મળ્યો છે એ માટે બાગાયત બોર્ડ અને સરકારશ્રીને અભિનંદન. કેન્દ્ર સરકારની કૃષિ વિષયક જાહેરાત અને આ પ્રકારના કાર્યક્રમો સાચા અર્થમાં ખેડૂતો માટે આશીર્વાદ બની રહે તેમ છે, જેનો ખેડૂતોએ પણ પૂરેપૂરો લાભ લેવા જેવો છે. રાજેશ રાણા, ડીડી ન્યૂઝ, નવસારી. અમદાવાદના કવિતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ચાલતું બાલ વિકાસ કેન્દ્ર વધુ જાણીતું તો નથી, પરંતુ અહીંયા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિ ખરેખર બિરદાવવા લાયક છે. ટ્રસ્ટનો ઉંમરલાયક ટ્રસ્ટી મનહરબા વાઘેલા, જેને ફક્ત માતા અથવા તો પિતા જ હોય તેવા બાળકોને ભણાવી તેમને મદદરૂપ થઈ રહ્યા છે. મનહરબા પાસે શિક્ષણ લઈ રહેલા અને બોર્ડની પરીક્ષામાં સારી ટકાવારી લાવેલા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરી સ્કૂલ બેગ, સ્ટેશનરી સહિતનો શૈક્ષણિક સામાન પણ આપવામાં આવ્યો છે. મનહરબા ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિ કરે છે. હાલ તેમની નીચે 25 બાળકોના ભણાવવાનો, ખાવા પીવાનો અને શૈક્ષણિક ખર્ચ ઉઠાવી રહ્યા છે. મનહરબા સિંગલ પેરેન્ટ્સના સંતાનોને જાતે શોધી લાવીને આ સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારી રહ્યા છે. હંમેશા સપોર્ટ કર્યો, મતલબ સિંગલ પેરેન્ટ્સ છું અને મમ્મીએ મારું બધું કર્યું છે અને એટલા માટે મમ્મીને થેન્ક્સ અને સૌથી વધારે મને આંટીને થેન્ક્સ કરવા માંગુ છું. હું અત્યારે 10મા ધોરણમાં આવ્યો ત્યારે મને અહીંયા ટ્યુશનમાં ભણાઈ નહોતા શકતા, તો તેમ તો મને ટ્યુશનના મનર આંટીએ મને કોકડેસરના ત્યાં પ્રાઇવેટ ટ્યુશન રખાઈ આપ્યું. ત્યાંથી તેમની ફીસ બી એમણે પરચેસ કરી અને હું સારા 10મા ધોરણમાં પછી 64% કમ્પ્લીટ કર્યું છે. આજે મેં 12th બી કમ્પ્લીટ કર્યું છે. એ બધો શ્રેય મારા આંટી, હું મનર આંટીને આપું છું. અમુક બાળકો એવા છે કે જે કપરે સ્થિતિમાં છે કે એની માં કચરો વીણવા જતી હોય પરંતુ એનું બાળક રખડતું હોય, તો એ સવારે 7 વાગે નીકળી જાય કચરો વીણવા, તો અમારી સંસ્થાનો ટાઈમ 9 વાગ્યાનો છે, તો 9 વાગે મૂકવા આવી શકતી નથી. તો જેથી એવા 15-20 બાળકો અત્યારે મારી નજર સમક્ષ છે, પણ એમને હું એમના માટે કંઈ કરી નથી શકતી, કેમ કે એ બાળકને લેવા મૂકવા જવાની મારી પાસે સગવડ નથી. તો જો એવી કોઈ આગળ સગવડ ઊભી થાય તો એવા અનેક બાળકો આ સંસ્થાનો લાભ લઈ શકે. અમદાવાદ ખાતે લેવા પટેલ પ્રગતિ મંડળ સંચાલિત કુમાર છાત્રાલય એવા કેળવણી ધામનું ઉદ્ઘાટન ગઈકાલે થયું. અમદાવાદમાં ન્યૂ ઇન્ડિયા કોલોની ખાતે નવા નિર્મિત આ કેળવણી ધામમાં વિદ્યાર્થીઓ માટે 204 રૂમો, ભોજનાલય, કમ્યુનિટી હોલ, કોન્ફરન્સ હોલ, સ્પીપા કક્ષાની ફેકલ્ટી અને લાઇબ્રેરી સાથેનું અદ્યતન જીપીએસસી, યુપીએસસી તાલીમ કેન્દ્ર, કોમ્પ્યુટર સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. સમાજના નબળા વર્ગના બાળકો તથા અંતરિયાળ ગામડાના બાળકોને એક જ જગ્યાએ તમામ સુવિધાયુક્ત આધુનિક શિક્ષણ મળી રહે તેવા પ્રકારનું આ કેમ્પસ ઊભું કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સમાજના આગેવાનો, ટ્રસ્ટી, ધારાસભ્યો, કોર્પોરેટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે કમ્પ્યુટર સેન્ટર છે, કમ્યુનિટી હોલ છે, ગરીબ ઘરના છે અને એ વિદ્યાર્થીઓને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એને અંતરિયાળ એટલે કે દૂર દૂરના આવતા જે વિદ્યાર્થીઓ માટેની આ વ્યવસ્થા કરવામાં આ ધામમાં આવેલી છે. આ ધામમાં મુખ્ય હેતુ કરવાનો હેતુ અમારા સર્વ ટ્રસ્ટીગણનો એ જ લક્ષ્ય રાખીને કર્યો છે કે આ સંસ્થામાં મુખ્ય હેતુ આપણા કયા, તો આ સંસ્થામાં મુખ્ય હેતુ 5 હેતુ છે, જેને અમે નામ આપ્યું છે પંચામૃત. અને પંચામૃતની અંદર તમામ અમારા વિદ્યાર્થીઓની સેવા એ વણી લેવામાં આવી છે.
વડોદરામાં રોટરી ક્લબની જવાહરનગર શાખાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ જવાહરનગરને સમાજ સેવાના કાર્યો સાથે જોડાયેલી સંસ્થા છે અને છેલ્લા 49 વર્ષથી પરોપકારના અનેક કાર્યો કરી રહી છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે પૂર્વ પ્રમુખો અને અન્ય હોદ્દેદારોનું બહુમાન કરી તેમને બિરદાવવામાં આવ્યા હતા. રાજ્યપાલે આ પ્રસંગે પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનને રોટરી ક્લબના સેવા કાર્યો સાથે જોડી તેમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. બહુ સે સમાજ સેવા કે કામો મેં લગી હુઈ હૈ ઉસી કા એક ડાયમેન્શન સ્વચ્છતા અભિયાન ભી હૈ તો મેને તો રોટરી ક્લબ કે અધિકારીઓ કા ધ્યાન ઇસ ડાયમેન્શન કી તરફ દિલવાયા હૈ વો અપની એક્ટિવિટીઝ મેં ઇસકો શામિલ કર લે તો સરકાર કો ભી સહયોગ હો જાયે. એક હેલ્ધી ડેમોક્રેટિક સિસ્ટમ મેં ગવર્નમેન્ટ એન્ડ પીપલ સરકાર ઓર જન ઇનકો એક દૂસરે કા સહયોગ કરકે ચલના ચાહીએ એન્ડ આઈ એમ ડિલાઇટેડ દેટ રોટરી ક્લબ જવાહરનગર હેઝ એશ્યોર્ડ મી દેટ દે વુડ ઇન્ક્લુડ ધીસ સ્વચ્છતા અભિયાન ઇન દેયર એજન્ડા. ગુજરાતના 20 પુસ્તકાલયોમાં દેશના સૌ પ્રથમ બ્રેલ કોર્નરનો પ્રારંભ થયો છે. ગ્રંથાલય ખાતાએ બ્રેલ કોર્નર શરૂ કરવાની પહેલ કરતા રાજ્યના 20 જિલ્લા પુસ્તકાલયોમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને શ્રાવ્ય પુસ્તકો અને ઇ બુક તેમના જિલ્લાના પુસ્તકાલયોમાં જ ઉપલબ્ધ થઈ શકશે. દરેક બ્રેલ કોર્નરમાં સ્પેશિયલ સોફ્ટવેર તથા સીડી પ્લેયર્સ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેમાં શરૂઆતી તબક્કે 200 જેટલા શ્રાવ્ય પુસ્તકાલયના ગ્રંથપાલોને વિશિષ્ટ હાર્ડવેર અને સોફ્ટવેરનો ઉપયોગ કરવાની તાલીમ આપવા અંધજન મંડળ ખાતે વિશેષ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પુસ્તકાલયોમાંથી આવેલા 40 જેટલા અધિકારીઓ જોડાયા છે તેવી માહિતી કાર્યક્રમના સંયોજક રણછોડભાઈ સોનીએ આપી હતી. એમણે લગભગ 2000 જેટલા શ્રાવ્ય પુસ્તકો, ઇ બુક્સ અને લગભગ 60 જેટલા બ્રેઇલ પુસ્તકોથી શરૂઆત કરશે અને ઉત્તરોત્તર એ સંખ્યા વધતી જશે. એમને માટે સ્કેનિંગની વ્યવસ્થા પણ કરવાની છે, પોતે જાતે આવીને લો વિઝન ડિવાઇસીસથી વાંચી શકે એવા ઉપકરણો પણ મૂક્યા છે અને ડેઝી પ્લેયર્સ જેવા આધુનિક ઉપકરણો પણ આ બ્રેઇલ કોર્નર પ્રોજેક્ટમાં મુકાયા છે. છત્તીસગઢના ગરિયાબંધની પ્રતિમા જિમ્નેસ્ટિકના એવા કરતબ બતાવે છે કે જેને જોઈ કોઈની પણ આંખો પહોળી થઈ જાય, પરંતુ પ્રતિમાને નડી રહી છે ગરીબી. જોઈએ એક ખાસ અહેવાલ. ગત દિવસોમાં રિયો ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરનારી દીપા કર્માકરે સારી વાહવા લૂટી, પરંતુ આટલા મોટા ભારતમાં ઘણા હોનહાર એવા પણ છે જેના વિશે આપણે જાણતા પણ નથી. આ છે છત્તીસગઢના ગરિયાબંધની હોનહાર પ્રતિમા. શ્રમિકની 13 વર્ષની પ્રતિમા પાસે અનોખી પ્રતિભા છે. પ્રતિમાએ વિવિધ જિમ્નાસ્ટિકના દાવથી લોકોમાં એક આગવી ઓળખ બનાવી છે. ખાસ વાત તો એ છે કે ગરીબ એવી પ્રતિમાને કોઈ પણ કોચ નથી. પ્રતિમાને યોગમાં અનોખી મહારત પ્રાપ્ત છે. થોડા સમય પહેલા તબીબોએ જ્યારે પ્રતિમાના પિતાને યોગ કરવા જણાવ્યું ત્યારે પ્રતિમા પણ પોતાના પિતા સાથે યોગ કરવા લાગી અને જોતજોતામાં જ થોડા જ દિવસોમાં અઘરામાં અઘરા આસનો પણ સરળતાથી કરવા લાગી હતી. યોગમાં પ્રતિમાની પ્રતિભા જોઈ શાળાના શિક્ષકોએ તેનું નામ જિમ્નાસ્ટિકની રમતમાં નાખી દીધું અને શાળામાં યોજાનારી સ્પર્ધામાં ભાગ લેવા જણાવ્યું. પછી તો બાકી જ શું હતું? પ્રતિમાની પ્રતિભા તમામની સામે આવી અને તેણે સફળતાની સીડી ચડવાનું શરૂ કરી દીધું. તેણે રાજ્યસ્તરની પ્રતિયોગિતામાં ભાગ લઈ રાષ્ટ્રીય સ્પર્ધામાં છત્તીસગઢનું પ્રતિનિધિત્વ કર્યું. અંતરરાષ્ટ્રીય ખેલના ચાહતી હું ઓર દેવો ગરિયાબંધ જિલ્લા કો નામ રોશન કરના ચાહતી હું ઓર અગર કોઈ મેરે કો સિખાય ગુરુ તો મેં અગર સિખાય તો જરૂર મેં ઇનામ જીત વિદેશી કો ખેલને જાઉંગી ઓર જરૂર ઇનામ જીત કે લાઉંગી. ગ્રામજનો ગામની આ દીકરીથી ઘણા જ ખુશ છે કે જેણે સાવ અજાણી રમતમાં તેનું નામ રોશન કર્યું. પરંતુ તમામને ચિંતા પણ છે કે આભા અને મુશ્કેલી પ્રતિમાની આ પ્રતિભાને પૂર્ણ ન કરી દે. તેના પિતા પણ પોતાની દીકરીને આગળ લઈ જવા માટે સક્ષમ ન હોવાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ સારી વાત તો એ છે કે પ્રશાસને આગળ હાથ વધાર્યા છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.